के पांच राज्य की चूंटणी आती थी एटले राज्य लेवल कार्यक्रम बाकी रही गयो आखा देश में अने एनी असर ना कारणे रूलिंग पार्टी वाळाए जे कई पार्टी होने जूनी पेन्शन आपसे एने देश ना कर्मचारी सपोर्ट करशे एटले मुलायम साहेब की साइकिल जाहेरात करी के अमे जूनी पेन्शन ने आपसू अखिल हशे अने कर्मचारी खूब मतदान कर्युं तो बीजा राउंड में सरकार फफड़ी गई छे અને આવનાર સમયમાં 2022 માં આપણી સરકારનો ગુણોત્સવ છે એની તૈયારી આપણે આદરી દીધી અને આવતી સરકારમાં આપણી મુખ્ય કોઈ માંગણી હોય તો જૂની પેન્શન યોજના છે જૂની પેન્શન યોજનામાં 2009 માં કુટુંબ પેન્શન આપવાનો કેન્દ્રએ ઠરાવ કર્યો છે એટલે કે જે જીપીએફના કર્મચારીના પરિવારને મળે એ જ રીતે કુટુંબ પેન્શન છે પણ ગુજરાત સરકાર હજી સુધી જાહેર કરેલ નથી 10% સામે 14% આપવાનું કેન્દ્રએ જાહેર કર્યું હજી સુધી ગુજરાત સરકારે જાહેર કરેલ નથી 2005 પહેલા અન્ય રાજ્યની અંદર ભરતી થયેલા હોય કે ભરતીની જાહેરાત પણ આપી દીધી હોય એવા કર્મચારીઓ જીપીએફ માં છે તો આપણા ગુજરાતની અંદર આપણે સહન કરાવી એટલા માટે જ કરાવી છે કે એના ઉચ્ચતર ગણાય એના પેન્શન પાત્ર ગણાય તો જૂની પેન્શન યોજના હું કામ ન મળે 2005 પહેલાને સરકારને આપણે લેખિતમાં હમણાં બે દી પહેલા હું કનુભાઈને મંત્રીશ્રીને આપી આવ્યો છું આ પાંચ પ્રશ્નો અને ક્યારે કઈ સમયે હું કરું એ આપને બરાબર ખબર જ છે એટલે આપણી બાકી પ્રશ્નમાં જૂની પેન્શન યોજના છે એ આપણે બાકી પ્રશ્નની અંદર જેટલા છે સૌથી મહત્વનો જૂની પેન્શન યોજના છે સાતમા પગારપંચના ઘરભાડું અને મેડિકલ